હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ઇંગ્લિશ. અગાઉના આપણે ઇંગ્લિશના પીરિયડમાં યુનિટ 2 સ્વાપોથીમાં કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે સીડબલ્યુમાં જોઈશું. તો ચાલો તમારી સીડબલ્યુ બોલ પેન અને ટેક્સ્ટબુક લઈને તૈયાર થઈ જાઓ. ટેક્સ્ટબુકમાં તમને ક્વેશ્ચન્સ બતાવ્યા છે. ટેક્સ્ટબુક પેજ નંબર 17 પર mark true or false for these sentences. Use T mark for true and F for false. સાચા વિધાન માટે true એટલે કે રાઇટની નિશાની આપણે true સ્પેલિંગ લખવાની છે, અને ખોટા વિધાન માટે false લખવાનું રહેશે. ચાલો ટેક્સ્ટબુકમાં હું તમને લખાવી દઉં છું, એ રીતે તમારે સીડબલ્યુ નોટમાં લખવાનું રહેશે. અને અહીં નોંધ કરું છું સીડબલ્યુની નોટ, એટલે તમને ખ્યાલ આવશે સીડબલ્યુમાં શું લખવાનું છે. નંબર 1, ટાન્સેન એગ્રી ડેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર, ફોલ્સ. નંબર 2, સંત હરિદાસ લીવડ ઇન અ હટ, ટ્રુ. નંબર 3, સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, ફોલ્સ. નંબર 4, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, ફોલ્સ. નંબર 5, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડિલિબરલી, ટ્રુ. નંબર 6, ધ કિંગ એગ્રી ડેથ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર, સેન્ટેન્સ ટ્રુ. ચાલો ટ્રુ ફોલ્સ થઈ ગયા. હવે આપણને એમસીક્યુ બતાવ્યા છે. એમસીક્યુમાં કરેક્ટ આન્સર પર આપણે ટીક કરેલું છે. તમારે સેન્ટેન્સની સાથે કરેક્ટ આન્સરને જોઇન્ટ કરી દેવાનો રહેશે, જે આપણે સ્વાપોથીમાં જોયું એ રીતે. એટલે આ પણ તમારે સીડબલ્યુની નોટમાં લખવાનું છે. ચાલો જોઈશું. નંબર 1, દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, એને સાથે બી સેન્ટેન્સ એડ કરવાનું. સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, એટલે આ લાઈન લખી અને પછી આ લાઈન પાછળ જોઈન્ટ કરી દેવાની રહેશે. નંબર 2, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ, સેન્સા, એની સાથે સી. I am afraid that he will refuse to come. Chala number 3. But Tansen knew how to get round him. Mabi, Tansen knew how to get Sant Haridas to sing. Chala, tyar pachi page turn karo. Page number 18. 18 number na page par sentence number 4. I sing at your command. એમાં એ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. નંબર 5, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. સી, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ચાલો આપણે 5 જે એમસીક્યુ હતા એ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ જોવાના છે, એ પણ તમારે સીડબલ્યુની નોટમાં લખવાના. સીડબલ્યુની નોટમાં, સીડબલ્યુ નોટમાં ફોલ્સ, ફોલ્સ એન્ડ ટ્રુ, એમસીક્યુ અને આ આન્સર ધ ક્વેશ્ચન્સ એ લખવાના છે. ચાલો આપણે જોઈશું. ટેક્સ્ટબુકમાં તમે લખી નાખો, જેથી કરીને ટેક્સ્ટબુકમાંથી જોઈને સીડબલ્યુ નોટમાં લખાશે. ચાલો ક્વેશ્ચન નંબર 1, હુ સેંગ બેટર ધેન તાનસેન. આન્સર, સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. સ્પેલિંગ જોઈને લખો ધ્યાનથી, ખબર ન પડે તો ટેક્સ્ટબુકમાં એ યુનિટમાં જોઈ લેવાનો રહેશે. નંબર 2, વેર ડીડ સંત હરિદાસ લીવ, ક્વેશ્ચનમાં ડીડ છે એટલે આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન. ચાલો નંબર 3, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર થોડો મોટો છે, એટલે તમારે વ્યવસ્થા કરવાની રહેશે. જોઈ લેજો, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. આન્સર, અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ પછી હવે મારું અહીં સમાતું નથી એટલે મેં ઉપર લખ્યું છે, તમે પણ એ રીતે લખી શકો. બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન.
ચાલો થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, આન્સર ફરીથી રિપીટ કરશું. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. ઓકે, નાવ વી ગો ક્વેશ્ચન નંબર ફોર. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? આન્સર પણ થોડોક મોટો છે. તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. અહીંથી આન્સર શરૂ થઈને અહીં આપણો ફિનિશ થશે. પાછો ફરીથી જોઉં, ચોથો આન્સર બોલું છું, ધ્યાન આપો. તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. ચાલો ફિનિશ. ક્વેશ્ચન નંબર ફોરનો આન્સર અહીં ફિનિશ થયો છે. ચાલો હવે ફિફ્થ, એ પણ સૌથી મોટો છે. તમે મારી બુકમાં જોઈને એ રીતે લખી નાખશો, પછી સી ડબલ્યુ નોટમાં વ્યવસ્થિત તમારો લખાઈ જ જવાનો છે. ચાલો નંબર ફિફ્થ, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? આન્સર, તાનસેન સેંગ રાગ દરબારી કોમા બટ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. ફુલ પોઈન્ટ, ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી સો હી સેંગ રાગ દરબારી ધ રાઇટ વે. લખાઈ ગયું, ફરીથી રિપીટ કરું. ક્વેશ્ચન નંબર ફાઇવ આન્સર, તાનસેન સેંગ રાગ દરબારી કોમા બટ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી સો હી સેંગ રાગ દરબારી ધ રાઇટ વે. ચાલો આમાં તમે લખાવ્યા ઉપરાંત તમને તમારી સ્વાપોથીમાંથી પણ આન્સર મળી જશે. હવે તમારી વિડીયો જોઈને, શાળા મિત્ર એપના વિડીયો જોઈને, તમારી ટેક્સ્ટબુકમાં બરાબર સાંભળી લેજો, તમારી ટેક્સ્ટબુકમાં યુનિટ એક્ટિવિટી 5 આ પેજની પણ, ત્યાર પછી એક્ટિવિટી 6 આ પેજની પણ લખવાની રહેશે. હવે નેક્સ્ટ પીરિયડમાં સી ડબલ્યુમાં બીજું શું લખવાનું છે એ હું તમને જણાવીશ. બાકી આટલું તમારી ઇંગ્લિશની સી ડબલ્યુ નોટમાં યુનિટ 2 નું આજની તારીખમાં લખાઈ જવું જોઈએ.